કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો, સ્વાગત છે તમારું ઉવારું પાણીમાં. આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી કુરકુરી જલેબી, એ પણ ઇન્સ્ટન્ટ, કોઈ પણ આથો નાખવાની જરૂર નથી. આપણે એક તપેલું લેશું, એમાં બે વાટકા ખાંડ નાખશું. જે વાટકાથી ખાંડ નાખી હતી એ જ વાટકાથી એક વાટકો આપણે પાણી નાખશું. હવે આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મીડિયમ તાપે આપણે એને ઉકાળશું. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે. હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે, એમાં આપણે ફૂડ કલર નાખશું. આ હું ઓરેન્જ યલો કલર નાખું છું. એમાં આપણે થોડું કેસર નાખશું. કેસર નાખવું બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો તેનાથી ટેસ્ટ સરસ આવશે. આપણે ચાસણીનો કલર જેવો હશે એવો આપણો જલેબીનો કલર બનશે. આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ચાસણીને ઉકાળશું. હવે આપણે ગેસને બંધ કરી દેશું. આપણી જલેબી માટેની ચાસણી તૈયાર છે. હવે આપણે જલેબી માટેનું બેટર બનાવશું. એના માટે એક બોલમાં આપણે એક વાટકો મેંદાનો લોટ લેશું. આપણે જે વાટકાથી ખાંડ માપી હતી એ જ એક વાટકો આપણે મેંદાનો લોટ લેશું. એ લોટમાં આપણે એક મોટી ચમચી દેશી ઘી એડ કરશું અને એક પાઉચ ઇનો એડ કરશું. હવે આપણે એને હાથથી સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે જે રીતે મોણ આપતા હોય એ રીતે હાથથી સરસ મસળી અને મિક્સ કરશું. તો આ રીતે આપણે લોટમાં સરસ રીતે ઘી અને ઇનોને મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને વિસ્કરની મદદથી આપણે એને મિક્સ કરશું. આપણે જે વાટકાથી ખાંડ અને લોટનું માપ લીધું હતું એ જ એક વાટકો પાણી આપણે આમાં જોઈ જશે. આ રીતે ઘરમાં રહેલા કોઈ પણ એક વાટકાનું માપ તમે સેટ કરી લેશો તો એ જ વાટકાના માપ પ્રમાણે બધી વસ્તુ લેવાની છે. તો છે ને સહેલું. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈ અને હલાવતા જશું અને એક સ્મૂધ બેટર તૈયાર કરશું. હવે આપણું જલેબી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. એને આપણે આ રીતે જલેબી મેકરની બોટલ આવે છે એમાં અથવા તો તમે સોસની બોટલમાં ભરી અને જલેબી બનાવી શકો છો. જો આવી બોટલ ના હોય તો તમે કોઈ પણ આવી પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને અથવા તો કોઈ પણ દૂધની કોથળીમાં ભરીને પણ બનાવી શકો છો. આ રીતે એક કોથળીમાં બેટરને ભરીને એક ખૂણાને સીઝરની મદદથી જોઈએ એટલો કાપી અને તમે જલેબી બનાવી શકો છો. જલેબી તળવા માટે આપણે આવું પોળું વાસણ લેશું અને બહુ ઊંડું ના હોય એવું લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. અત્યારે હું બોટલની મદદથી જલેબી બનાવીશ. બોટલમાં બેટરને ભરીને આ રીતે આપણે ગોળ ગોળ ફેરવતા જવાની છે. જલેબીને તમે ઘીમાં પણ તળી શકો છો. અત્યારે હું તેલમાં બનાવું છું. આપણે જ્યારે જલેબી આ રીતે પાડતા હોઈએ ત્યારે આપણું તેલ અથવા ઘી સારી રીતે ગરમ હોવું જોઈએ, નહીં તો તમારી જલેબી છે સારી રીતે ફૂલશે નહીં અને ચપટી થઈ જશે. જો જલેબી ચપટી થઈ જશે તો સારી રીતે ચાસણી પીસે નહીં. જ્યારે જલેબી આપણે પાડવાનું પૂરું થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. મીડિયમ ગેસે આપણે જલેબીને પાકવા દે. થોડી વાર પછી આપણે એને પલટાવી લેશું. આપણી જલેબી તળાઈ ગઈ છે. હવે આપણે એને સીધી ચાસણીમાં નાખશું. આપણે જે ચાસણી બનાવી હતી એમાં જલેબીને નાખી અને આ રીતે તરત જ ડૂબાડી દેવાની છે. 4-5 સેકન્ડ ચાસણીમાં ડૂબાડી પછી એક પ્લેટમાં કાઢી લેશું. જો તમે આ રીતે એક વખત ઘરે જલેબી બનાવશો તો તમે બજારની જલેબી ભૂલી જ જશો. હા મિત્રો, બજાર કરતાં પણ ટેસ્ટી જલેબી તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો. તો ક્યારે બનાવો છો તમારી કોમેન્ટ મને જરૂરથી મોકલશો.
जो तमारे वधारे क्रिस्पी करवी होय तो थोड़ी वधारे ब्राउन थवा देवानी। आ रीते जलेबी ने 4-5 सेकंड आपणे डूबाड़ीने राखशू एटले आपणी जलेबी छे चासणी पी लेशे। 5 सेकंड पछी आपणे जलेबी ने एक प्लेटमां काढ़ी लेशू। तो तैयार छे आपणी खूबज टेस्टी क्रिस्पी जलेबी। जो तमारे वधारे क्रिस्पी बनावी होय तो आ रीते तड़ती वक्ते थोड़ी वधारे ब्राउन थवा देवानी। મારા મોમાં તો હવે પાણી આવે છે, ખાધા વગર નહીં રહી શકાય। તો છે ને મસ્ત ક્રિસ્પી, આવી ગયા ને તમારા મોમાં પણ પાણી। તો ક્યારે બનાવો છો? જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો। થેન્ક યુ।